ઉમેદવારો માટેના સૌથી મોટા સંગઠનને ચૂંટણી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ મહામંત્રી માટે આ ચૂંટણીનું આયોજન. ચૂંટણીને લઈને ચાણક્ય ભવન ગાંધીનગર ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પ્રમુખ માટે ત્રણ ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા, સંજય દવે અને ખોડુ પઢિયાર વચ્ચેનું આ જંગ છે. મહામંત્રી માટે જૈમિન પટેલ, સુરતાન કટારા તથા જિજ્ઞેશ ગૌર વચ્ચે ચૂંટણી જંગ છે. ચૂંટણીમાં 470થી વધુ હોદ્દેદારો મતદાન કરશે. જિલ્લાના પ્રમુખ મહામંત્રી તથા 400 શિક્ષકો આ મતદાન કરી શકશે. આવનાર સમયમાં 2005 પહેલાનું સરકાર સાથે સમાધાન થયેલું બાકી છે અને 5 પછીના કર્મચારી સમગ્ર દેશના છે, એના માટે પણ કેન્દ્રની અંદર જે છે ડ્રાફ્ટ છે કમિટી દ્વારા સોંપવામાં આવ્યો છે. એ સમગ્ર દેશમાં પણ જૂની પેન્શનની જગ્યાએ પેન્શન યોજના દાખલ કરવા માટે અમારો મુખ્ય મુદ્દો રહેશે. અને આવનાર ગઈ ટર્મમાં પણ અમારું જે અમારી અમે નક્કી કરેલો હતો ગોલ, એ અમારી સળંગ સર્વિસનો હતો. એ સરકાર દ્વારા અમે 3 વર્ષ દરમિયાન અને બીજા 14 પ્રશ્નોનું સોલ્યુશન જે વિધાનસભા પહેલાં કરવામાં આવેલું હતું. હરિધામ સુખડાનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ હવે કરજણ પહોંચ્યો છે. કરજણ આત્મીય સંસ્કારધામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના વિવાદને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો એકત્રિત થયા. યોગી ડિવાઇન દ્વારા પોલીસ બંદોબસ્તની લેખિતમાં માંગ કરાઈ હતી. પોલીસે મંજૂરી ન આપતા હરિભક્તો હોલની બહાર બેસી વિરોધ દર્શાવ્યો હતો. પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ઘર્ષણ ન થાય તેના માટે પોલીસે પરવાનગી ન આપી. ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંગે માંગવામાં આવી હતી આ મંજૂરી. વડોદરાથી કરજણનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી. ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી. 0-14 વર્ષના બાળકોના આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો. કાચરા લીપણવાળા મકાનો સહિતના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ગેબોનની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડ એરક્રાફ્ટથી આ રેસ્ક્યુ કર્યું. ક્રૂ મેમ્બરની તબિયત લથડતા મદદ માંગવામાં આવી હતી. દરિયામાં ખરાબ હવામાનની વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું. ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર અપાઈ હતી. દરિયામાં ખરાબ હવામાનની વચ્ચે આ દિલધડક રેસ્ક્યુનો નજારો સામે આવ્યો. ક્રૂ મેમ્બરની તબિયત લથડતા તેઓએ મદદ માંગી હતી અને જેના પગલે કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું. સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક સામે આવ્યો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિસ્તારમાં વિરત વરસી રહ્યા છે. સોમનાથ મહાદેવનો જળાભિષેકના દ્રશ્યો, સોમનાથમાં શિકાર વર્ષા અને સમુદ્રનો ઘૂઘવાટ જોવા મળી રહ્યો છે. યાત્રીઓ પણ અભિભૂત આ નજારો જોઈને થઈ રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. 4થા દિવસે મેઘરાજા અહીંયા વરસી રહ્યા છે. ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની આ વિસ્તારમાં શરૂઆત થઈ છે. વેરાવળના નાવદરા, ઇન્દ્રોય, સુનારિયા સહિતના ગામોમાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે. સતત વરસતા વરસાદથી ખેડૂતો પણ હવે ચિંતિત થઈ રહ્યા છે. ગીર સોમનાથના હિરણબે ડેમમાં પાણીના પ્રવાહમાં ઘટાડો કરાયો છે. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખુલ્લા હતા, તેમાં ઘટાડો કરી તમામ દરવાજા 0.15 મીટર કરાયા છે. ગીર જંગલના ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમમાંથી પાણીનો પ્રવાહ ઓછો કરાયો. હાલ ગીર જંગલ સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. ભાલકા તીર્થમાં હજી પણ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી અહીંયા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભાલકા તીર્થ મંદિરની ચાર તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ જે વરસ્યો છે, જેને લઈને હજી પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો ધસારો
પણ છે. કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઉભી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો પણ કામે લાગી છે. પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે. ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુ અને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે. આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ. આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય. દ્વારકા શહેરમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો છે. ભદ્રકાળી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી છે. દ્વારકા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે. અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ ઓફિસો સહિત અનેક દુકાનો પણ પાણીમાં ગરકાવ છે. સમાચાર છે. વરસાદે વિરામ લીધો પરંતુ હજી સુધી ઘણા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી. રહેણાંક વિસ્તારો હજી પણ પાણીની અંદર ગરકાવ છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ. કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જામગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. મેઘરાજા સતત વરસી રહ્યા હોવાથી મગફળી સહિતના પાકો માટે હવે વધુ વરસાદ આફત બની શકે છે. રાજ્ય માટી ખાસ કરીને મારડ ગામ વિસ્તારમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દાવો કરી રહ્યા છે મોટી મારડમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ચેકડેમનો પાળો આખો તૂટી પડ્યો છે. અહીંયા પાણી વહી જતા જેના કારણે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ રોડ ઉપર પાણી હોવાથી ખેડૂતો પણ પાણીમાં ફસાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમોનો પાળો તૂટતા ઘણા ખેડૂતોના ખેતરોની અંદર જવા આવવાની પણ તકલીફ પડી રહી છે. રાજકોટ જિલ્લામાં જે રીતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી તેને લઈને વાત કરીએ, ધોરાજી તાલુકાના મોટીમારની વાત કરીએ, મોટીમાર પાસે આવેલ ચીખલિયા રોડ પાસે જે ચેકડેમ છે તેનો પારો તૂટી ગયો હતો. સીધા દ્રશ્ય જોઈ શકો છો કેવી રીતે અત્યારે 400-500 ખેડૂત છે તે પોતે જવા માટેનો રસ્તો હતો તે બંધ થવામાં આવ્યો હતો. બીજી તરફ વાત એ કે 11 ઇંચ જેવો વરસાદ પડ્યો તેને લઈને ખેડૂતને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ પુલ છે તે પુલને સીધા દ્રશ્ય આપી શકો છો કે પારો કેવી રીતે તૂટ્યો. તે સંગ્રહ કરવાનો પાણી હોય તે પાણી છે તે પાણી વહી જાય છે. તે ચેકડેમનો પાણી છે જે ઉનાળા પિયત માટે ખેડૂતને કામ ના લાગે તેને લઈને અત્યારે ખેડૂત અત્યારે મુશ્કેલીમાં પડી ગયો છે. બીજા વાત કરીએ કે ખેડૂતના અંદરમાં જે રીતે માલધારીઓ હતા અને જે વરસાદ 11 ઇંચ થયો તેને લઈને તે યહાં તે ખેડૂતો બી ફસાયા હતા અને રસ્તો બી બ્લોક થયો હતો. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ છે પુલ રિપેર કરવામાં આપણી સાથે અહીંના ખેડૂત છે તેની જોડે વાત કરશું. કેવો વરસાદ હતો અને કેવી પરેશાની, 2 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હે. આ રસ્તો ધોવાઈ ગયો હે. ઓછામાં ઓછા 400-500 ખેડૂતને આવરો જાવરો વાડીનો બંધ થઈ ગયો હે. અને અમારે ખેતી ઉપર જ બધું છે. અટણે જવા આવવામાં બધી એવડી તકલીફ છે. અને અડધા તો વાડીઓમાં હું પડ્યું હતું 2 દિવસ સુધી તો ખાધા પીધા વગર. માલધારીઓ તો બધા ફસાઈ ગયા હતા કેમ કે એ લોકોને તો બાયણે નીકળવાનો વેત જ નહોતો આવ્યો. પણ ખેડૂત ઘણા ફસાઈ ગયા હતા. એકી સાથે જે વરસાદ થયો એટલે એ નુકસાની થઈ છે. તો એના માટે આજે આપણે જે કરવાનું છે એ અત્યારે જે કઈ જેના અમે આવતું એ કરી દઈએ. ખેડૂતો એવું કહી રહ્યા છે કે વરસાદ તો સારો થયો પણ વરસાદ સારો થતા ખુશી બી છે. બીજી તરફ વાત કરીએ પાકનો સાવ ધોવાણ થઈ ગયો છે. જે રીતે વરસાદ 11 ઇંચ એક ધારો વરસાદ પડ્યો તેને લઈને તે જે પારો છે પારો અત્યારે પારો તૂટી ગયો. સીધા દ્રશ્ય જોયો કેવા દ્રશ્ય છે. આપ સીધા જે 20 પોલ છે તે 20 પોલ બી ધરાશાય થઈ ગયા હતા અને અંધાર પર છવાઈ ગયો. જે રીતે 11 ઇંચ વરસાદ પડ્યો તેને લઈને અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ પુલ છે રિપેર કરવામાં આવે તો ખેડૂતોને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. મુના બગાલી, ન્યૂઝ ગુજરાતી, મોટી માર. મેઘરાજાના વિરામ બાદ હજી સુધી મંદિરોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી.
વીરવચરાજ ડાડાના મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા છે. પૂજારી મહેશ ગીરીએ જણાવ્યું કે બે દિવસ પૂર્વે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા અહીંયા આશરો આપવામાં આવ્યો હતો. લોકોને રહેવા તેમજ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જ્યાં સુધી ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતી રહેશે ત્યાં સુધી મંદિરના પરિસરમાં પાણી ભરાયેલા રહેશે. મંદિર પરિસરમાં 1-1.5 ફૂટ પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યા છે. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ પોરબંદર શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરની અંદર આવેલા વચરાજ ડાડાના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ મંદિરની અંદર 1-1.5 ફૂટ જેટલું પાણી છે તે મંદિરની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. લોકોએ જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કેટલાક લોકો અંદર આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે બહારથી દર્શન કરે છે. અહીંના પૂજારી આપણી સાથેથી આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી. બાપુ શું કહેશો, હજુ આ પ્રકારની પરિસ્થિતિ કેટલા દિવસ રહેવાની છે? 12 દિવસ સુધી આમ નમ 12 દિવસ સુધી પાણી વાડીઓનું બધું અહીંયા જ આવે પાણી. કોઈ નિકાસ 15 દિવસ આમ રહે પાણી. જે રીતે 48 કલાકમાં 27 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે ક્યાંની પરિસ્થિતિ હતી બાપુ, શું કહેશો? ત્યાં તો બહુ ભયંકર પરિસ્થિતિ હતી. આટલું પાણી હતું અંદર. આ બાજુ વાંડિયું પડી ગઈ, આ બાજુ બધો વેર વિખેર, અમુક અહીંયા પછી આશરો આપ્યો. રાતે હુવા હતો, રૂમ ખોલી દીધા, અહીંયા રહ્યો ને અહીંયા બનાવીને ખવડાવી દીધું હું. તેમને આ જગ્યાએ આશરો આપવામાં આવ્યો હોવાનું આજે મહેશગીરી બાપુ છે તે જણાવી રહ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા ત્યારે આજ વચરાજ ડાડાના મંદિરની અંદર લોકોને આશરો આપવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ભોજનની પણ વ્યવસ્થા અહીંથી જ કરવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ ઉપરવાસનું પાણી જ્યાં સુધી બોખીરા વિસ્તારની અંદર આવતું રહેશે ત્યાં સુધી આ જ પ્રકારે મંદિરની અંદર વરસાદી પાણી છે તે ઘૂસેલા જોવા મળશે. અંકિત પોપટ, News18 ગુજરાતી, પોરબંદર. આસપાસમાંથી વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. જનકપુરી સોસાયટી, સુદામા પાર્ક, બાલવાટિકા સહિતના વિસ્તારો હજી સુધી પાણીમાં ગરકાવ છે. ઉપરવાસમાંથી આગામી 1-1.5 મહિના સુધી પાણીની આવક રહેશે. સ્થાનિકોનું અહીંયા કહેવું છે કે ઉપરવાસમાં જ્યાં સુધી વરસાદ વરસતો રહેશે ત્યાં સુધી પાણીની આવક થતી રહેશે. દર વર્ષે લોકોને ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે. વેપાર ધંધા માટે તેમજ બાળકોને સ્કૂલે લેવા મૂકવા માટે પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે. પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસાદે વિરામ લીધાને 36 કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં જોઈ શકાય છે કે પોરબંદરની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયા હોવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જનકપુરી સોસાયટીના દ્રશ્યો છે. આ જ પ્રકારના દ્રશ્યો સુદામા પાર્કની અંદર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને શિવાલિક પાર્કની અંદર પણ જોવા મળી રહી છે. લોકોએ પાણીની અંદરથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ છે તે પડી રહી છે. અહીંના સ્થાનિકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા શું કહેશો, આ પ્રકારે જે વરસાદ વરસ્યો છે આવો વરસાદ અગાઉ ક્યારે જોયો છે ને અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ ગંભીર છે. આવો વરસાદ કોઈ દિવસ વરસ્યો નથી. ઉનાળાના દિનો પરિસ્થિતિ બહુ ગંભીર છે. આ મહિને બી પાણી વેચ્યા રહે, આમાં ને જ વાહન નીકળતા ને કોઈ દૂધ લેવા જઈ શકતા ને કોઈ દણું ધરાવવા જઈ શકતા, આમાં કોઈ ભાવ પૂછતું ને. દર વર્ષે આવી જ પરિસ્થિતિ છે. દાદા શું કહેશો, આ બધું આ વાડીયું નું આવે, આમાં કોઈ નિકાલ છે નહીં. લોકોએ આમ જ રહેવાનું, આમ જ રહેવાનું. મહિનો દે વેત્યાણો દે અહીં પૈસા હડાવીને જવાનું. ચોક્કસ સ્થાનીય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આજુબાજુની કેટલી સોસાયટીમાં આ જ પ્રકારે પાણી હોય છે, વરસાદ રહ્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ? લગભગ 1-1.5 મહિનો સુધી આ પાણીનો આ વિસ્તારમાં પાણી ભરેલા રહેશે અને આ ઉપરથી પાણી વાડી વિસ્તારમાંથી આવે છે. 15-16 ગામનું પાણી અહીંયાથી નીકળે છે અને દર વર્ષે આ જ પરિસ્થિતિ, 1.5 મહિના સુધી આ જ પરિસ્થિતિ રહેશે. માણસને ખાવા પીવાનું, ઘરમાં કોઈ વ્યવસ્થા નથી, બકાલા નથી, દરણા નથી, દૂધ લેવા માટે 2-2 કિલોમીટર દૂર જવું પડે છે, કોઈ વ્યવસ્થા છે નહીં. દર વખતે આ પરિસ્થિતિ થાય છે. ચોક્કસ, તો દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના સ્થાનિકો કરે છે. અન્ય એક ભાઈ છે, શું કહેશો આપ, કયા વિસ્તારમાં રહો છો અને
આપના વિસ્તારની પરિસ્થિતિ કયા પ્રકારની છે? વરસાદે વિરામ લીધો પરંતુ પાણી હજુ પણ શરૂ છે, શું કહેશો? હા, હું સુદામા પાર્કમાં રહું છું અને આજ પરિસ્થિતિ છે બધાની. પાણી એટલું બધું આવ્યું છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, માણસને બહુ હાલાકી થઈ છે. નીકળવામાં છાશ દૂધ માટે છોકરા બાળકોને સ્કૂલે, અત્યારે તો રજા છે, સ્કૂલે જવા માટે એક મહિનો દોઢ મહિનો આવી જ પરિસ્થિતિ રહેશે. ઉપરવાસમાંથી જે પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી, એટલા માટે આ પાણી અહીંયાથી જ નીકળે છે. તો આની કંઈક સુવિધા કરે સરકાર. અહીંયા કોઈ ડાયવર્ઝન નથી કે આ પાણી છે તે અન્ય જગ્યાએથી ડાયવર્ટ થઈને? કારણ કે તમારી અનેક 10-12 જેટલી સોસાયટી છે કે જ્યાં આ જ પ્રકારે પાણી આગામી સમયમાં પણ નીકળતું રહેવાનું છે. હા હા, આ તો મહિનો દિવસ સુધી આવી રીતે જ ચાલુ રહેશે પાણી. કારણ કે કૂવા છે એ અત્યારે છલકાઈ જાય, એના લીધે જે પાણી છે એ બહાર નીકળશે કૂવામાંથી, અને આ પરિસ્થિતિ તો રોજ રહેશે જ. તો તેમની જે સોસાયટી છે તેની અંદર આગામી 1-1.5 મહિના સુધી આ જ પ્રકારે પાણી છે તે ખાસ કરીને ભરાયેલા રહેશે. તેમને જો પોતાના બાળકોને મૂકવા જવું હોય તો પણ આ જ પાણીમાંથી તેમને પસાર થવું પડશે. તેમને કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ લેવા જવી હોય, પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવું હોય તો પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડશે. અન્ય પણ એક વૃદ્ધ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. કાકા, શું કહેશો? જે રીતે 48 કલાકમાં 27 ઇંચ વરસાદ વરસ્યો હતો, આવો વરસાદ ક્યારેય અગાઉ જોયો છે? ના, આવો વરસાદ અત્યારે લગભગ 75 વર્ષ પહેલા નથી જોઈએ. 75 વર્ષ પહેલા પડ્યો હોય તો ભલે, બાકી અત્યારે તો દરેક આ વમળમાં માણસ અત્યારે અટવાઈ જાય છે, તો નીકળવા માટે બહુ મુશ્કેલ પડે છે. આ વરસાદે તો વિરામ લીધો, તમારી સોસાયટીમાં કેમ હજી પાણીની આવક ચાલુ છે, આનું કારણ શું છે? અમારે ઉપરવાયાથી બખરલાના પાણી આવે છે, એટલે અહીંયા વમળ ગોઠવાનું, એટલે જૂની ચામુંડમાતાજી મંદિરની એ બાજુથી પાણી વધારે આવે છે, એટલે વધારે એ વમળમાં માણસો પશુઓ તથા જનારો ઝેરી વગેરે તણાતા આવે છે. હજી તો સુધી ભગવાનની દયાથી કોઈને બટકું ભર્યું નથી, પણ આ વરસાદથી જેમ આભ ફાટ્યું એવું લાગે છે. તો ખાસ કરીને જે રીતે અહીંના લોકો વાત કરી રહ્યા હતા કે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ આગામી 1-1.5 મહિના સુધી આ જ પ્રકારે ઉપરવાસનું પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી જનકપુરી તેમજ જે સુદામા પાર્ક સહિતના જે સોસાયટીના જે રહીશો છે તેમને આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને પોતાના વેપાર ધંધા રોજગાર અર્થે જવાનું રહેશે. સાથોસાથ કોઈ ચીજવસ્તુઓની ખરીદી કરવી હોય તો પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થઈને જવાનું રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં 24 જુલાઈ સુધી સામાન્યથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, 24 જુલાઈ સુધી સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે. અને તારીખ 24 સુધીમાં તો લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાના ભાગો ઉપરાંત ખેડૂતના કપડબંધના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જમ્મુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તત ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગો, સમીહાડના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી. વાવ, રાધનપુર અને સિરોહી, કાંકરેજ આ ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને પાટડી, જથરાના ભાગમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે.